હેલો વિજય મિત્રો, તમારા પહેલાં સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયું બરાબર, અને નાની એવી પ્રોસેસ હતી તમે જોઈ પણ લીધું હશે બરાબર, અને સર્ચ મારીને. હવે સવાલ એવો થાય છે કે જે લોકો પાસ થઈ ગયા છે એને બ્લુ લાઈન હશે બરાબર, અને કોંગ્રેચ્યુલેશન હું લખેલો હશે બરાબર, ગ્રીન હશે લાઈન, એ લોકો પાસ થઈ ગયા હશે. છેલ્લી કોલમ છે જે સબ્જેક્ટ ગ્રેડ, એમાં FF સિવાયના બધા ગ્રેડ હશે બરાબર, તો એ આપણે પાસ થઈ ગયાનો કોઈ સવાલ નથી. હવે જે લોકો ફેલ થયા છે જેને લાલ કલરની બરાબર રેડ લાઈન આવી છે, એટલે એકમાં રહી ગયા કોઈ બેમાં રહી ગયા તો ત્રણમાં ફેલ થયા છે, એ લોકોને હવે એક જ રસ્તો છે કે શું કરવાનું છે, કે કાં રી એપ્લાય ફોર રીચેક અથવા એપ્લાય ફોર રીએસેસમેન્ટ, આ બે વસ્તુ કરવાની છે બરાબર. તો જે લોકો ફેલ થયા છે ને એને મારા મત મુજબ હે ને તમારે એવું લાગતું હોય કે હું પાસ થઈ જાય અથવા માર્ક્સમાં ગોટો છે, પેપર મારે પાછું ચેક કરાવવું છે, તો એના માટે તમારે એક જ રસ્તો ધ્યાનમાં રાખવાનો છે કે એપ્લાય ફોર રીએસેસમેન્ટ કરાવવાનું છે બરાબર. કોઈ રીચેક ના કરતા, કેમ કે રીચેક કરવામાં પાસ થવાના ચાન્સ બહુ ઓછા રહે છે, કેમ કે GT વાળાની માર્ક્સ કાઉન્ટ કરવામાં ભૂલ હોતી જ નથી, સો વાતની એક વાત બરાબર. તો તમારે એ કોઈ નથી કરાવવાનું, તમારે રીએસેસમેન્ટ કરાવવાનું છે. એમાં શું થશે કે આખે આખું પેપર છે એ આખું ચેક થશે, અને ઉમાં શું થશે ખાલી રીચેકમાં, એમાં ખાલી માર્ક્સ કાઉન્ટ થશે, એટલે એ આખા પાછા રિપીટ કરી સરવાળો કરીને ભૂલ હશે સુધારીને મૂકી દેશે, એમાં પાસ થવાના ચાન્સ ઓછા રહે છે બરાબર. ને તમારે એટલે રીએસેસમેન્ટ કરાવવાનું છે, તમારે રીએસેસમેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે અહીંયા બરાબર, અહીંયા તમને દેખાય છે, અહીંયા ક્લિક કરવાનું થશે. રી એપ્લાય ફોર રીએસેસમેન્ટ ઉપર તમે ટચ કરી અને સિમ્પલ એવી નાની આટલી પ્રોસેસ આવશે, બોક્સમાં અબાઉ ટિક કરી અને તમારું નામ અને બધું સબ્જેક્ટનું ડિટેલ વાંચી લેવાની બરાબર, અને વાંચ્યા પછી તમારે પેમેન્ટ કરી દેવાનું છે બરાબર. અને એક વસ્તુ બીજી એ ધ્યાન રાખવાની છે કે વધારેમાં વધારે બે સબ્જેક્ટમાં તમે કરાવી શકશો બરાબર. કોઈ ચારમાં ફેલ થયું હોય છે તો એ ગમે બે વિષય એવા હશે કે પાસ થવાના ચાન્સ એને લાગતા હોય, એવા બે વિષયમાં બોક્સમાં ટીક કરે બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાન રાખીએ. અને જે લોકો એકમાં કે બેમાં ફેલ થયા છે એ લોકોને સેમ ટુ સેમ રહેશે બરાબર, બેમાં વધી વધીને ચેક થઈ શકશે, રીચેક કરાવવું હોય કે રીએસેસમેન્ટ કરાવવું હોય. છતાં કોઈને કાંઈ પણ ડાઉટ કે કેરી આવે તો તમે પર્સનલી કોમેન્ટ કરીને અથવા કોલ કરીને હેલ્પ માગી શકો છો બરાબર. થેન્ક યુ, જય માતાજી, બાય બાય. અને જે લોકોને એક વસ્તુ મારી કહેવાની હતી કે કોઈ ફેલ થયા હોય તો ગભરાવાની જરૂર નથી બરાબર. GTUમાં આવું ઘણીવાર થતું હોય છે કે સેલું પેપર ગયુંમાં ફેલ થયા બરાબર, અને અઘરું હતું એમાં પાસ થઈ ગયા બરાબર, એવું થશે. અને ઘણા તમારા ફ્રેન્ડ કે દોસ્ત સાથે તમારી વાતચીત થઈ હશે અત્યારે, તો તમે આમ કહેવાય ફીલ પણ કર્યું હશે બરાબર. તો તમારી વસ્તુ ધ્યાન રાખવાની કે એ તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, પહેલું સેમ હતું આવું થાય રાખે બરાબર. વધીને તમે બે વસ્તુમાં રીચેક અથવા રીએસેસમેન્ટ કરાવી શકો છો, એના ઉપર ટચ કરી અને સિમ્પલ પ્રોસેસ છે, આપણે રિચાર્જ કેમ કરી ઓનલાઈન તમે જે મેથડ વાપરતા હોય એનાથી તમારે કરી નાખવાની છે બરાબર. કાંઈ પણ ડાઉટ કે ક્વેરી આવે તમે પૂછી શકો છો, અને આનું રિઝલ્ટ પાછું મહિના દિવસની આજુબાજુમાં આવી જાય છે બરાબર. ઓકે, થેન્ક યુ.